ગુજરાત રાજ્યના વન વિભાગમાં છેલ્લા 40 વર્ષથી અરવલ્લી જિલ્લાના માલપુર મોડાસા મેઘરજ તાલુકાના 50 થી વધુ ચોકીદારોને કાયમી કરવાની માંગ સાથે આજથી હંગામી ભોજમેનો જિલ્લા વન વિભાગની કચેરી આગળ રામણનાથ ઉપવાસ પર ડીએફઓને આપ્યું આવેદન પત્ર. અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર અને મેઘરજ તાલુકાના વન વિભાગમાં છેલ્લા 40 વર્ષથી વોચમેન તરીકે ફરજ બજાવતા 50થી વધુ કર્મચારીઓને કામના પ્રમાણમાં વેતન મળતું નથી. સતત 40 કરતાં વધુ વર્ષથી રોજમદાર તરીકે કામ કરતા મોટા ભાગનાની જિંદગી પૂરી કરી, પરંતુ વન વિભાગ દ્વારા આ કર્મચારીઓને કાયમી કરવામાં આવતા નથી. અનેક વખત વન વિભાગમાં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પરિણામ ન મળતા ગુજરાત સ્વાભિમાન આંદોલનના રાજ્યના મહામંત્રીની આગેવાનીમાં જિલ્લા વન વિભાગની કચેરી આગળ મોડાસા માલપુર અને મેઘરજના 50 હંગામી વોચમેનોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાની માંગ સાથે ડીએફઓને આવેદન પત્ર આપ્યું છે. અહીંયા સાકરિયા ખાતે ડીએફઓ કચેરી ખાતે આજથી માલપુર મેઘરજ અને મોડાસા રેન્જના રોજમદારો અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠા છે અને હું પણ આજથી અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠો છું. કારણ કે છેલ્લા 40 વર્ષથી જંગલ ખાતામાં વોચમેન તરીકેની નોકરી કરતા વોચમેન ભાઈઓ અમોને કાયમી કરવાની માગણી માટે છેલ્લા 2.5 વર્ષથી ગુજરાત સરકારની સામે લડી રહ્યા હતા, પરંતુ આ બેરી અને ગુંગી સરકાર આ વોચમેન ભાઈઓનો અવાજ સાંભળતી નથી. આ અગાઉ પણ અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના ધરણા કર્યા હતા. આ બાબતે અમે માલપુર મોડાસા અને મેઘરજમાં રેલીઓ પણ કરી હતી, પરંતુ અફસોસ અને દુઃખની વાત એ છે કે આજ સુધી અમારી જે માંગ છે અમને કાયમી કરોની એ આજ દિન સુધી સ્વીકારવામાં આવી નથી. એટલે ના છૂટકે આજના રોજ તારીખ 18/2019 રોજથી અમે વન સંરક્ષણની કચેરી મોડાસા ખાતે અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠા છીએ અને જ્યાં સુધી અમને કાયમીકનો ઓર્ડર આપવામાં નહીં આવે ત્યાં સુધી ભલે અમારા પ્રાણ જાય અહીંયા અમે અમારા પ્રાણ આપી દઈશું, પરંતુ ઓર્ડર લઈને અહીંયાથી અમે ઊભા થઈશું. મહેન્દ્ર પ્રસાદ સાથે NS ગુજરાત ન્યૂઝ અરવલ્લી.